વેલકમ બેક. કોરોના વાયરસને લઈને દેશભરમાં 21 દિવસનું લોકડાઉન કરવામાં આવ્યું છે, પરંતુ કેટલીક જગ્યાએ લોકડાઉનનો ભંગ કરવામાં આવી રહ્યો છે. ત્યારે લોકડાઉનને અમલ કરાવવા માટે જૂનાગઢમાં ઉચ્ચ અધિકારીઓ મેદાને આવ્યા છે. કલેક્ટર, એસપી, ડીડીઓ સહિતના ઉચ્ચ અધિકારીઓ જિલ્લામાં ચેકિંગ કરવા માટે જોડાયા છે. જૂનાગઢમાં મુખ્ય પ્રવેશ દ્વાર પર ઉચ્ચ અધિકારીઓનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને બિનજરૂરી બહાર નીકળતા વાહન ચાલકો સામે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. તો વાહન ચાલકો સામે તવાઈ બોલાવવામાં આવી રહી છે. લોકડાઉનને લઈને કડક કાર્યવાહી કરાઈ રહી છે. એસપી, ડીડીઓ ચેકિંગ કરવામાં હાલ તો જોડાઈ ચૂક્યા છે. પ્રવેશ દ્વાર પર જ અધિકારીઓનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તો લોકડાઉન જાહેર કરવા છતાં પણ લોકો ઘરની બહાર નીકળી રહ્યા છે. અનિવાર્ય ન હોય તો ઘરની બહાર ન નીકળવા માટે સતત તાકીદ કરવામાં આવી રહી છે. કોરોનાની જે ગંભીર પરિસ્થિતિ છે તેને સમજવા માટેની પણ અપીલ કરવામાં આવી રહી છે. તો જૂનાગઢમાં જે દ્રશ્યો સામે આવી રહ્યા છે આપ જોઈ શકો છો. બિનજરૂરી બહાર નીકળતા વાહન ચાલકો સામે તંત્ર હવે તવાઈ બોલાવી રહ્યું છે. સતત લોકોને રોકવામાં આવી રહ્યા છે. શા કારણે તેઓ ઘરની બહાર નીકળ્યા છે તે કારણ જાણવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કલેક્ટર, એસપી, ડીડીઓ જિલ્લામાં ચેકિંગ કરવા માટે હાલ તો જોતરાઈ ચૂક્યા છે. તો દ્રશ્યો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. લોકો શા માટે ઘરની બહાર નીકળ્યા તે કારણ પણ જાણવામાં આવી રહ્યું છે. તો લોકડાઉનને અમલ કરાવવા માટે જૂનાગઢમાં ઉચ્ચ અધિકારીઓ હાલ તો મેદાને જોવા મળી રહ્યા છે. જૂનાગઢમાં અમે સવારથી જે આપણે 8 થી 12 નો ટાઈમ કર્યું છે તો એમાં લોકો બિનજરૂરી ના નીકળે એના માટે એક સઘન ચેકિંગનું ડ્રાઈવ અમે હાથ ધર્યું છે. હું, એસપી, કમિશનર અને ડીડીઓ બધા અહીંયા રસ્તા ઉપર લોકોને પૂછી પૂછીને આપણે જાણીએ છીએ કે અમુક અમુક લોકો બિનજરૂરી કારણોસર પણ નીકળે છે. અમને લાગે છે કે 8 થી 12 એટલે કે માં ઢીલ હોય એમ લોકો થોડા બિહેવ કરી રહ્યા છે. તો એટલે આ લોકોને જેટલા પણ બિનજરૂરી કારણોસર નીકળ્યા છે એમને ડિટેન કર્યા છે. એમના ઉપર FIR પણ કરવાના છે. અને મારી બધાને અપીલ પણ છે કે આપ કોઈ પણ બિનજરૂરી કારણોસર ઘરથી બહાર નહીં નીકળો. કડકમાં કડક પગલાં લેવામાં આવશે. એટલે આપણે જાણીએ કે ચેપ લગવાના ચાન્સેસ જે જ્યાં ભીડ અને બધું થાય એમાં વધારે છે. એટલે બીજા લોકોની સલામતી માટે પણ આપણે છે પોતાના ઘરમાં જ રહેવા જોઈએ. અને જરૂર પડે કોઈ ઇમરજન્સી માટે પણ તો એક વ્યક્તિ નીકળીને તમારા ગ્રોસરી અને સબ્જી માટે લઈ શકે છે. બધાએ નીકળવાની જરૂર નથી. 8 થી 12 જો લોકો ખરીદી કરવા કા ટાઈમ દિયા ગયા હૈ ઉસ ટાઈમ પે ટ્રાફિક મૂવમેન્ટ જ્યાદા હૈ તો ચેક કર રહે હૈ કિતને લોગ જેન્યુઇન હૈ કિતને નહીં હૈ. તો જેન્યુઇન નહીં હૈ ઉનકે ખિલાફ કાર્રવાઈ કરને કે લિયે યહાં પે હમ ચેકિંગ કર રહે હૈ. ઉધર જો ગેટ હૈ ઉસકે પાસ અબ ચારો અધિકારી હૈ સાથ મે. હા, ઓર દૂસરા યે ભી થા કે સાથ મે મિલકે યે ભી દેખના થા કે ક્યા ક્યા પ્રોબ્લેમ્સ હૈ, કહાં કહાં ક્યા ક્યા ઇશ્યુઝ હૈ. તભી કમિશનર સાહેબ હૈ તો ઉનકે તરફ સે ક્યા મતલબ ઇમ્પ્રુવમેન્ટ કર સકતે હૈ, પોલીસ કી તરફ સે ક્યા ઇમ્પ્રુવમેન્ટ હો સકતા હૈ. કલેક્ટર સાહેબ ઓર DTO સાહેબ ભી સાથ મે હૈ. તો આઈડિયાઝ બેસિકલી બેટર કરને કે લિયે લોકડાઉન કો ઓર ઇમ્પ્લીમેન્ટ કરને કે લિયે સબ સાથ મે નિકલે હૈ એક મોયાના કરને કે લિયે સર્વે કરને કે લિયે.